સ્વાગત કરું છું. હવે જોઈએ આજના સમાચાર વિગતવાર. નમસ્કાર દર્શક મિત્રો, સ્પીડ ન્યૂઝ 17 માં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈશું આજના મુખ્ય સમાચાર. ભારતીય ટ્રાયબલ પાર્ટી વડોદરા શહેર દ્વારા દશામાની મૂર્તિ વિસર્જન માટે આવેદનપત્ર કલેક્ટર કચેરી ખાતે. ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા જનતાની લાગણીને ધ્યાનમાં રાખીને અને કોરોનાની મહામારીથી રક્ષણ માટે હરેશભાઈ ચૌહાણ દ્વારા જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કલેક્ટરને વિનંતી કરવામાં આવી હતી કે દશામા એક હિન્દુ ધર્મનો એક ધાર્મિક તહેવાર છે અને માતાજીના વિસર્જન માટે હંમેશા 12 વાગ્યા પછીનો સમય હોય છે. તો 10 વાગ્યાથી લોકડાઉન લાગતા આ લોકો મૂર્તિ વિસર્જન કેવી રીતે કરશે એ એક ચિંતાનો વિષય છે. તો કલેક્ટરશ્રીની રજૂઆત સાથે જણાવ્યું હતું કે અમને 10 વાગ્યા પછી વાહનની પરમિશન આપો જેથી અમે ઘરે ઘરે જઈને માતાની મૂર્તિ એકત્ર કરી એક જગ્યા પર રાખીને વારસદ કાં તો ચાંદૂત વિસર્જન કરવા જવા માટે અમારા વાહનને કોઈ પોલીસ દ્વારા રોકટોક કરવામાં ન આવે તેવી મંજૂરી આપો. તે સાથેની માંગ સાથે આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું. રિપોર્ટર રાજેશ દરિયાની સાથે સ્પીડ ન્યૂઝ 17 વડોદરા. શું હતો આજનો પ્રશ્ન અને શું જવાબ મળ્યો કલેક્ટર દ્વારા? કલેક્ટર ઓફિસમાં અમે જે પ્રશ્ન લઈને આવ્યા હતા હજુ અમને તો કોઈ જવાબ નથી આવ્યો. અમારા પાસેથી લીધું છે, અમે જે લેખિતમાં આપ્યું છે. અને અમારો પ્રશ્ન એ હતો કે આજે જે મિની કમિશનર જે બહાર પાડ્યું છે કે દશામાની મૂર્તિ તમે બહાર વિસર્જન નહીં કરી શકો, અંદર જે અત્યારે નદી તળાવમાં કોઈ અહીંયા નજીકમાં બરોડામાં નહીં કરી શકો, જે કોરોના મહામારીમાં છે એમાં જો તમે કરશો તો 5,000 રૂપિયા દંડની જોગવાઈ કરી છે. આ રીતે એક તાબડતોડ જવાબ જ છે કે જે એમને જે પહેલાં જે આ ધાર્મિક દિવસ ચાલુ થતા પહેલાં એમનો જાહેર કરવું જોઈએ, પણ એ લોકોએ 5 દિવસ પછી જાહેર કર્યું. એમની મનમાં આવી મની ફાવે એ રીતના જાહેર કરી દે છે. પબ્લિકને એક જોતા તો હેરાન કરવાનો જ છે પ્રશ્નો. પણ અમે આજે તો એમની સામે તો લડી નથી લેવાના. તો અમે એક માગણી કરી હતી કે અમોને ચાલો અત્યારે તમે આ જાહેર તો કરી દીધું છે, બીજું ના આપો તો અમે એવું કીધું કે ડોર ટુ ડોર અમે કલેક્ટ કરીએ બધાને ત્યાજીને, કે જે ભાવિ ભક્તોને બી હેરાનગતિ ના થાય અને એ લોકોને બી પાલન કરે, એમનું બી અમે થોડું માન સન્માનિત રાખવા માટે આજે ડોર ટુ ડોર કલેક્ટ કરવાની માંગ કરી છે. કે જેથી કરીને અમે કોઈપણ વ્હીકલ રિક્ષા કે ટેમ્પો અમે એ લોકોના ઘરે જઈને ડોર ટુ ડોર લાવીએ અને એક જગા પર એકઠી કરીને મોટા વ્હીકલમાં અમે ટ્રક છે કોઈપણ એમાં બહાર લઈ જઈએ, સારી મોટી નદીમાં ચાણોદ જેવી કે મહીસાગર જેવી નદીમાં અમે વિસર્જન કરીએ એવી અમારી માંગ હતી. એ સિવાય અમે જો ડોર ટુ ડોર કલેક્ટ કરવા જઈએ તો આજે લોકડાઉનની અંદર જે રાત્રે 10 વાગ્યા પછીનો હુકમ એવો છે કે લોકડાઉન થઈ જાય છે, તો એ લોકડાઉનના સમયમાં અમને આ એવું વિસર્જન હોય કે રાત્રે 12 વાગે ચાલુ થાય છે. રાત્રે 12 વાગે ચાલુ થાય તો અમે કોઈ વ્હીકલ લઈને નીકળ્યા તો પોલીસ હેરાનગતિ કરે કે કોઈ એક્સેપ્ટ કરે, અમર પર બી કમ્પ્લેન કરી શકે છે. તો એ ના થઈ શકે એની માટે અમે એક આવેદન આપ્યું છે કે અમને એક માંગ આપો, અમે ડોર ટુ ડોર લેવા જઈએ પણ અમને બી એનું કોઈક પાસ આપો કે કાં તો કોઈ જાહેર કરી દો કે તમને આજના દિવસ પૂરતું એક દિવસ પૂરતું તમને કોઈ આ લોકડાઉનની અંદર કોઈ હેરાન નહીં કરે, જેથી કરીને આ માંગ હતી અમારી. શું નામ તમારું? મારું હરીશભાઈ ચૌહાણ, બરોડા શહેર જિલ્લા પ્રમુખ, ભારતીય ટ્રાયબલ પાર્ટી.